नमस्कार दोस्तों, अगियारमा धोरणना आंकड़ा सत्रमा आपणे स्वाध्याय 3 માં વિભાગ D નો આઠમો દાખલો આજે જોવાનો છે. સ્વાધ્યાય 3 વિભાગ D માં દાખલા નંબર 8. આઠમા દાખલાની રકમમાં જો વિદ્યાર્થી મિત્રો આપણે એવું આપેલું છે મોબાઈલ ફોનની એક દુકાનના દૈનિક વેચાણની નીચેની માહિતી પરથી D7 સાતમો દશાંશ અને P15 એટલે કે 15મો શતાંશ શોધો. ચતુર્થક દશાંશક શતાંશક કઈ પણ શોધવાનું હોય કે મધ્યસ્થ શોધવાનું હોય, સંચય આવૃત્તિ લેવાની હોય, મતલબ કે CFI સંચય આવૃત્તિ, તો XI વાળો કોલમ અને FI વાળો કોલમ રકમ આપેલા છે. સંચય આવૃત્તિ આપણે ધ્યાનમાં લઈએ CFI. સૌથી પહેલા 3 + 3 = 9, 12 + 15 = 27, 27 + 23 = 50, 50 + 8 = 58, 58 + 2 = 60. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે CFI વાળો એક નવો કોલમ તૈયાર કરવાનો થાય. અને બીજી વાત અને સૌથી અગત્યની વાત કે અગાઉના વિડિયોની અંદર આપણે જે દાખલાઓ મધ્યસ્થ ચતુર્થક દશાંશક શતાંશક શોધવાના જોયા એ વર્ગવાળા દાખલાઓ હતા. વર્ગવાળા દાખલા હોય તો n પ્લસ વાળું મોટું સૂત્ર આપણે ઉપયોગમાં લેતા હતા. આ વર્ગવાળો દાખલો નથી, XI અને FI વાળો દાખલો છે. તો આમાં મોટું સૂત્ર નહીં આવે પણ n પ્લસ 1 વાળું સૂત્ર આવશે. કઈ રીતે? જો સૌથી પહેલા D7 માંગેલું છે આપણી પાસે. D7 એટલે કે સાતમો દશાંશ. D7 બરાબર એનું સૂત્ર બનાવી લેવાનું. સાતમો દશાંશ છે તો આગળ 7 વડે ગુણવાના છે અને દશાંશ છે એટલે 10 વડે ભાંગવાના છે. મધ્યસ્થ હોય તો 2 વડે ભાંગવાના, ચતુર્થક હોય તો 4 વડે ભાંગવાના, દશાંશ હોય તો 10 વડે ભાંગવાના અને શતાંશ હોય તો 100 વડે ભાંગવાના. સાતમો છે તો 7 વડે ગુણશું અને દશાંશ છે એટલે 10 વડે ભાંગશું. પણ અંશમાં ખાલી n નહીં આવે, n + 1 આવશે. આખું સૂત્ર બનશે 7 n + 1/10. મૂ અવલોકન 7, n એટલે તો 60 આપેલા છે, 60 + 1/10 મૂ અવલોકન એટલે 7, 61/10 નું અવલોકન. 61/10 એટલે 6.1. 7 × 6.1 નું અવલોકન, 7 × 6.1 એટલે 42.7 નું અવલોકન, 42.7 નું અવલોકન એવો આન્સર મળે છે વિદ્યાર્થી મિત્રો. તો આવૃત્તિ વાળો દાખલો હોય ત્યારે તો સંચય આવૃત્તિમાં આપણે જોઈ લઈએ છીએ. તો સંચય આવૃત્તિમાં જોઈએ આપણે સૌથી પહેલા 42.7 નો સમાવેશ કેમાં થશે. 42.7 નો સમાવેશ 3માં નહીં થાય, 12માં નહીં થાય, 27માં નહીં થાય પણ 50માં થશે. 42.7 નો સમાવેશ 50માં થાય, મતલબ કે આપણો જવાબ શું કહેવામાં આવશે? 8. તો D7 મળશે આપણને 8. 7મો દશાંશક મળી ગયો. હવે 15મો શતાંશક માંગેલો છે. 15મો એટલે તો 15 વડે ગુણવા પડશે અને શતાંશક એટલે 100 વડે ભાગવા પડશે. તો એનું સૂત્ર બનાવી લઈએ. 15મો શતાંશક P15 = 15 કૌંસમાં n + 1/100 મૂ અવલોકન. તો 15 n એટલે કે 60 + 1/100 મૂ અવલોકન. 15 60 + 1 એટલે કે 61/100. 61/100 કરીએ તો વિદ્યાર્થી મિત્રો 0.17. 15 × 0.17 મૂમ અવલોકન. તો 15 × 0.17 એટલે 9.15 મૂમ અવલોકન. સંચય આવૃત્તિમાં જુઓ વિદ્યાર્થી મિત્રો 9.15 નો સમાવેશ 12 માં થશે, મતલબ કે આપણો આન્સર જે છે એ 6. તો એક સાઈ વાળો કોઈ આપણો આન્સર આ ગામાં 8 હતો, આમાં આન્સર શું આવશે? 6. તો આ રીતે આપણે વિભાગ D નો 8મો દાખલો સીધો સાદો દાખલો હતો પણ વર્ગ આપેલા ન હતા, તો આ રીતે આપણે એ દાખલો ગણવાનો થાય. હજુ ઇનાય વિભાગનો એક દાખલો હજુ આપણે ગણીએ.
સ્વાધ્યાય 3 માં જ વિભાગ D માં જ 12 નો દાખલો ગણ્યો 12 માં દાખલા ની રકમ માં જો વિદ્યાર્થી મિત્રો આપણે આપેલી માહિતી શું છે 12 માં દાખલા માં એવું કીધું છે આપણે અર્થશાસ્ત્ર વિષય ની પરીક્ષા માં એક સમૂહ ના 18 વિદ્યાર્થીઓ માંથી 3 વિદ્યાર્થીઓ નાપાસ થયા પરીક્ષા ટોટલ કેટલા વિદ્યાર્થીઓ આપેલી છે 18 વિદ્યાર્થીઓ હવે 18 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ નાપાસ થયા હવે નાપાસ થવાવાળા વિદ્યાર્થીઓ 3 તો પાસ થવાવાળા વિદ્યાર્થીઓ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 15 કારણ કે ટોટલ 18 વિદ્યાર્થીઓ પરીક્ષા કરી 18 માંથી 3 નાપાસ થાય તો બાકીના પાસ થયેલા હશે તો 15 વિદ્યાર્થીઓ પાસ થયેલા હોય અને બીજી વાત કે જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એના માર્ક્સ કરતા એના ગુણ કરતા નાપાસ થયેલા વિદ્યાર્થીઓના ગુણ ઓછા જોવાના છે એટલે અહીંયા કીધું કે 3 વિદ્યાર્થીઓ નાપાસ થયા પાસ થયેલા 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે પ્રમાણે છે જે વિદ્યાર્થીઓ 18 માંથી 15 વિદ્યાર્થીઓ જે પાસ થઈ ગયા છે એ પાસ થયેલા 15 વિદ્યાર્થીઓના માર્ક્સ આપ્યા છે આપણે 42 65 53 75 43 50 68 57 79 48 51 61 55 70 અને 64 આપણી પાસે માંગેલું છે બધા 18 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યસ્થ શોધો મધ્યસ્થનો દાખલો છે અને 18 વિદ્યાર્થીઓનો મધ્યસ્થ શોધવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો 18 વિદ્યાર્થીનો મધ્યસ્થ શોધવો હોય તો આપણી પાસે 18 વિદ્યાર્થીઓના માર્ક્સ હોવા જોઈએ પણ કઈ વાંધો નહીં એક મુદ્દો આપણે બહુ ક્લિયર કટ સમજીએ છીએ કે 15 વિદ્યાર્થીઓના માર્ક્સ આપેલા છે ઈ કયા 15 વિદ્યાર્થીઓ છે પાસ થયેલા 15 વિદ્યાર્થીઓના માર્ક્સ તો જે 3 વિદ્યાર્થીઓના માર્ક્સ નથી આપેલા ઈ કયા 3 વિદ્યાર્થીઓ છે નાપાસ થયા તો એક વસ્તુ તો આપણને ક્લિયર છે કે નાપાસ થયેલા જે 3 વિદ્યાર્થીઓ છે એના માર્ક્સ આ પાસ થયેલા વિદ્યાર્થીઓ કરતા તો ઓછા જોવાના છે આ બધા તો પાસ થયેલા છે તો પાસ થયેલાના જે માર્ક્સ છે એના કરતા નાપાસ થયેલાના માર્ક્સ ઓછા હશે તો એ 3 વિદ્યાર્થીઓના માર્ક્સ નથી આપેલા તો આપણે કામ કરીએ એ 3 વિદ્યાર્થીઓના માર્ક્સને ધારી લઈએ x1 x2 અને x3 તો આન્સરમાં જો વિદ્યાર્થી મિત્રો કે નાપાસ થયેલા 3 વિદ્યાર્થીઓના ગુણને x1 x2 અને x3 તરીકે લઈ આપેલા અવલોકનોને જણતા ક્રમમાં ગોઠવતા છે ઓલાને x1 x2 ને x3 લઈ લેવાનું છે બાકીનાને જણતા ક્રમમાં ગોઠવવાના એટલે 18 જણતા ક્રમમાં ગોઠવાઈ ગયા કહેવાય નાપાસ થયેલા પહેલા આવશે કારણ કે ચડતા ક્રમમાં ગોઠવવા મતલબ કે પેલા ઓછા માર્ક્સ આવે એનાથી વધારે ગુણ એનાથી વધારે ગુણ એનાથી વધારે ગુણ તો નાપાસ થયેલા 3 નો ગુણ તો ઓછા જ હશે તો x1 x2 અને x3 આ 3 નાપાસ વાળા અને પાસ વાળા જે 15 છે એ 15 ને ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલા આવશે આમાંથી 42 પછી 43 પછી 48 પછી 50 પછી 51 53 55 57 61 64 65 69 70 75 અને 79 આ 15 એ 15 અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા આગળ 3 અવલોકનો નાપાસ વાળા એટલે 18 અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાય છે તો અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાય છે એટલે તો મધ્યસ્થ સરળતાથી મળી શકે m બરાબર n વધતા 1 ભાગ્યા 2 મૂળ અવલોકન આ મધ્યસ્થનું સૂત્ર n વધતા 1 ભાગ્યા 2 મૂળ અવલોકન n એટલે 18 18 વધતા 1 ભાગ્યા 2 મૂળ અવલોકન 18 વધતા 1 એટલે કે 19 ભાગ્યા 2 મૂળ અવલોકન તો આન્સર મળે છે વિદ્યાર્થી મિત્રો 19 ભાગ્યા 2 એટલે કે 9.5 મૂળ અવલોકન હવે આ ચડતા ક્રમમાં જે અવલોકનો અવલોકન શોધી કાઢવાનું છે પણ હવે પ્રોબ્લેમ એ છે વિદ્યાર્થી મિત્રો માની લો અહીંયા આન્સર એવો આવેલો હોય કે 9 નું અવલોકન તો આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 9 નું અવલોકન એટલે 53 આપણો જવાબ આવે કાય એવો આવે કે 10 નું અવલોકન તો આ 55 ની આપણો જવાબ આવે પણ અહીંયા
અવલોકન કે નથી 10મું અવલોકન 9.5મું અવલોકન છે હવે એક્ઝેક્ટ 0.5મું અવલોકન જ્યારે જવાબ આવતો હોય ત્યારે આપણે બેની સરેરાશ લેવાની છે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો યાદ રાખજો મધ્યસ્થ બરાબર હવે 9.5મું અવલોકન એટલે નથી 9મું અવલોકન લેવાનું કે નથી 10મું અવલોકન લેવાનું બંનેની વચ્ચેનું અવલોકન લેવાનું છે તો આપણે એની સરેરાશ લઈ લીધી 9મું અવલોકન વધતા 10મું અવલોકન ભાગ્યા 2 તો 9મું અવલોકન એટલે કયું અવલોકન થાય 53 તો 9મું અવલોકન 53 પ્લસ 10મું અવલોકન 55 ભાગ્યા 2 53 વધતા 55 ભાગ્યા 2 એટલે કે 108 ભાગ્યા 2 108 ભાગ્યા 2 એટલે 54 જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે એટલે જ્યારે પોઈન્ટમાં આવે ત્યારે આ પ્રમાણે સાદુરૂપ આપવાનો આપણને ખ્યાલ હોવો જોઈએ તો વિભાગ 2 ની અંદર આજે બે દાખલાઓનો અભ્યાસ આપણે કરેલો છે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક નો દાખલા નંબર 8 વિભાગ 2 માં અને વિભાગ 2 માં જ દાખલા નંબર 12 આવતા વિડિયોની અંદર નવા દાખલાઓની સાથે ફરીથી મળશું ત્યાં સુધી આ દાખલાઓ ખાસ સમજી લ્યો અને તમારી ફેસબુકમાં પણ